લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. પાટણના પ્રગતિ મેદાનમાં જાહેરસભાને તેઓ સંબોધિત કરશે. મેદાનમાં વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો. 7 વર્ષ બાદ રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધિત કરશે. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે જાહેરસભાનું આયોજન કરાયું હતું. સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાયા છે, વિગતો પ્રાપ્ત કરીશું. હર્ષદ, લોકસભા ચૂંટણીને હવે આડા દિવસો ખૂબ જ ટૂંકા રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, કેવી તૈયારીઓ છે આ સભાને લઈને? જે રીતના વાત કરવામાં આવી તો ટૂંક સમયની અંદર પાટણના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની સભા યોજાવા જઈ રહી છે. આપણી સાથે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાય છે. કિરીટ પટેલે પૂછીએ કે સમગ્ર આજનું કાર્યક્રમ શું છે. કિરીટભાઈ, આજનો કાર્યક્રમ કયા પ્રકારનો છે? કેટલા વાગે? આજે પાટણની પવિત્ર પાટણની સંસ્કારી અને સંસ્કૃતિની ધરતી પર રાહુલજી પધારી રહ્યા છે, એમનું સ્વાગત છે. જે રીતે રાહુલજીની સભાની શરૂઆત થયા પહેલા જે રીતે અહીં લોકો રાહુલજીને સાંભળવા માટે, જનસમર્થન કરવા માટે અને જનતાજીને જીતાડવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, એ તમામ લોકોનું પણ સ્વાગત છે. એ જ બતાવે છે કે લોકોને રાહુલજી અને ચંદનજીને જનસમર્થન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને એ જ બતાવે છે કે આગામી સમયની અંદર પાટણની લોકસભાની અંદર કોંગ્રેસ જીતવાની. જે રીતના વાત કરવામાં તો રાહુલ ગાંધીના જે રીતના શબ્દ પ્રયોગ થયો છે સક્રિય સમાજને લઈને, આ બાબતે આજે સક્રિય સમાજના લોકો વિરોધ કરવાની પણ વાત સામે રહી છે, એ બાબતે શું કહેવું છે? જુઓ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ક્ષત્રિય સમગ્ર ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, એમના સામાજિક અને મા બેટીનું અપમાન કર્યું છે, એ વાત નરેન્દ્રભાઈ મોદી કરતા નથી, એ વાત માટે ધીંગરી વ્યક્ત કરતા નથી અને રાહુલજી જે બોલે છે એને ટ્વીટ કરી અને સમાજના આની અંદર ભાગ પાડવાની નીતિ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી સમાજોને તોડવાની વાત કરી રહી છે, હિન્દુ મુસ્લિમના નામે હોય, અટલ ઠાકરેના નામે હોય, દલિતોના નામે હોય કે હવે ક્ષત્રિયોના નામે, લોકો સમજી ગયા છે. માત્ર કદાચ ભાજપના ઇશારે ભાજપના ઘણા ગાંઠા લોકો આજે વિરોધ કરી રહ્યા છે. સમગ્ર દેશની અંદર રાહુલજી ફરી રહ્યા છે, કોઈ જગ્યાએ એમનો વિરોધ થયો નથી. સમગ્ર જગ્યાએ કોઈ જગ્યાએ વિરોધ નથી થયો. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ પણ સ્ટેજ ઉપર છે. રઘુભાઈ, કયા પ્રકારનું આયોજન, કેટલા સમયમાં કાર્યક્રમ શરૂ થઈ રહ્યો? કાર્યક્રમ 11:12 વાગે ચાલુ થઈ ગયું. 12:15 માં આજે 5 ન્યાયની વાત લઈને કોંગ્રેસ પાર્ટી નીકળી છે અને કોંગ્રેસને ખબર છે કે આ દેશની આઝાદીમાં સૌથી મોટું બલિદાન જે પ્રજાએ આપ્યું એ મહારાજા મહારાજ જેવો પણ આપ્યું, એમાં શરૂઆત ગુજરાતી થઈ. આપણા કૃષ્ણપાલજી મહારાજ ભાવનગર એમને સૌથી પહેલું રજવાડું આપ્યું અને શરૂઆત કરી દેશમાં લોકશાહીની, અને 562 રજવાડા લોકશાહી આ દેશમાં સ્થપાય એના માટે એ લોકોએ પોતે સામેથી આ દેશમાં પોતાના રજવાડા આપ્યા અને લોકશાહીની શરૂઆત કરી. રજવાડાઓ અને રાજા મહારાજાએ આ દેશમાં લોકશાહી માટે પોતાની જે કુરબાનીઓ આપી છે એ કોંગ્રેસ પાર્ટી કોઈ દિવસ ભૂલી શકે એમ નથી. આ તો વાત ડાયવર્ટ કરવા માટે ભાજપને કાયમ માટે વાતનું વતેસર કરવાની આદત છે, એટલા માટે આ બધું કરી. આ હતા રઘુભાઈ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય. જે રીતના વાત કરવામાં આવી રહી છે તો ટૂંક સમયમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સભા સ્થળે આવવાના છે અને જે સભા સ્થળની જો માહોલ જોઈ શકાય છે કે ટૂંક સમયમાં ગણતરીની મિનિટોમાં રાહુલ ગાંધી સભા અહીંયા પ્રગતિ મેદાન ખાતે શરૂ થવા જઈ રહી છે. જી બિલકુલ હર્ષદ, ધન્યવાદ તમામ વિગતો માટે.